તમારે ભેગું આવવાનું છે નીચે, મારું રસ્તા ને કમ્પ્લીટ કરો. હલો બાને કે ના કરી દે, બાને નથી કેવું ભાઈ. પપ્પા ને કે ને, પપ્પા ને મમ્મી લઈ આવવાને તે માર્કેટ માં જડે. મમ્મી અરે નથી લઈ આવ્યું બેટા, હું તને હાસુ કઉ છું. જો બેટા હું કામ નથી લગ્ન કરતો, તારી નવી માં આવશે ને એ તને નહીં હાસવે હરખે રીતે અને તને હેરાન કરશે. એ તારી હગી માં હતી ને એ હાસવે ને એવી રીતે બીજી નો હાસવે. પપ્પા મમ્મી લઈ આવો પેલા મને હેરાન કરે, હું દુઃખ સહન કરી લઈશ. નથી લેવું જવા દે, કઈ નથી કરું, જા તું નીચે જા. મૂકી જા બોલો, માને કેમ મૂકી જાય. ના પપ્પા શું હે, મમ્મી ક્યાં ગઈ હે. બતા તાર મમ્મી અહી નથી આવે, જાલગળ ભેગા હતા એવાનો મોકો હતો, તાલગળ ભેગા રહ્યા. ભગવાન ને લો ગયું તો તારે મને ભગવાન ને લઈ લીધી. ભગવાન આગળથી લઈ આવો ને પપ્પા. બતા નો આવે ઉપર ગયા મારા પાસે આવે, તારા ભાઈ માં નથી તારી માં. ઘર ખાય છે, તમે હાલતા કટકો લઈ લેજો, છોકરો કઈક લઈ લે, ખોરા કટકા ખાવાનું કેવું પડી ગયું ત્યાં જ જાય. અને નિશાળ મૂકી આવવા જાઓ. મારા બાપુજી તો મગજ મેટ થઈ ગયા એટલે તમને મૂકીને વહી ગયા. મારો બાપુ સકી નો માણો વિખાઈ ગયો, સ્વતંત્ર ઘર હતું, ઘર વિખાઈ ગયું, છોકરો એકલો હું એકલો, અમે કોઈ જેવું ગયું પછી મગજ મેટ ન લેવાનું હોય. નવી બાયડી નવી બાયડી, સમજાણું. તમે હેરાન થાઓ, છોકરો હેરાન થાય, હું એટલો હેરાન થાય. બટા જો તું મારી વાત સાંભળે, હું તો હવે ખેડુ પણ બરોબર, તો તમે મા દીકરાનું કોણ પછી. કરો તમને નહી પોતાય, તમારે ગમન કરી મને પરિણામો છે ને. હા આ કરો ફોન, ફોન લઈ તો અને સગન કાકા ને લગાડ તો. હા એને લગાડો. એ સગન કાકા, હા એ સાળો રાખજો, બાને આપું મારા. એ હાલો, હા બોલો. એ સગન ભાઈ, બોલો બાપી. એ કહું છું કે મારા ભગેડી હાટુ એક ઠેકાણું બધું ધ્યાન માં રાખો ને. હવે કેટલા ઠેકાણા દેખાયડા તમારા ભગેડી બધે નાથ પાડે. હવે સગન ભાઈ, હવે છેલ્લી વાર ને પેલી વાર બાપા એક ઠેકાણું બતાવી દે ને, તો મારો બોલો આ છોકરા નો છોકરો હેરાન થાય છે. એ હારું હાલો, તમારા બાજુ ના ગામ માં એક છોકરી નું હમણાં છૂટું થયું છે, એના તમને નંબર મોકલું, તમે તમારી રીતના વાત કરી લેજો. તો મને નંબર દો તો હું ને ભગેડી ભાઈ જોવા આવી એમ. હવે એમાં જોવાનું ન હોય, હવે હવે પછી ફૂલહાર કરી લેવાના હોય. હવે એવું કરવું છે? હા એને કયો ને, ન્યા કહી જ દે તો સીધા આપણે ન્યા જ જાય. એમ નહી તો ને સીધા આવી ના દીકરો બે. તો હાર વાલો હું વાત કર દઉં. હા તમ જઈ આવો. હા બસ હારું એમ. એ રાખો સગન ભાઈ. એ હારું બાપી. હેલો કાકા. હા કેમ છે? મજા મજામાં. તું કેમ છો? મજા મજા. હવે તમારું એક કામ હતું. હા બોલ ને બેટા. એ તમારી દીકરી હાટુ એક માગું આવ્યું હે બાજુના ગામ નું. એમ? હા હા. એને કઈ પૈસા તકે કઈ પ્રોબ્લેમ નથી, મકાન જમીન અને કારખાના હે. બહુ સારું બહુ સારું. લે તો તમને હું એને એમના નંબર મોકલું, બરોબર? તમે એક વાર વાત કરી લ્યો. હા અને એક બીજી વાત કેવાની હતી. હા એને એને એક આગલા ઘર નો છોકરો હે, તો એ ખાચવાનો રહે. હા એ તો થઈ રે, મારી દીકરી આમ તો બહુ ડાય છે, અમારે લે બધું. કઈ વાંધો ને હારું, તો તમને નંબર મોકલું, તમે વાત કરી. હા મોકલે મોકલે. અને બીજું સાંભળ, વાત તો અમે કરી લેવો, પણ બીજું કઈ જાજી લપણ છપણ નો સમજે. આ તું એ લોકો ને મોકલી દેજે, આપડે ફૂલા કરાવી દઈએ.
તો હાર વાલો હું એ લોકો વાત કરી દઉં આવી જ જાય. હા બોલે બોલે. કોને બોલાવો હો બાપુજી તમે? આવડી મોટી જમીન છે, વાડી છે, બંગલા જેવું ઘર છે, કારખાનું છે, આ બધું છે ને ગોઠણ લગી રૂપિયા છે. એમ નોય કઈ કેનામાં વાંધો હોય તો ધામ માગુ લઈને આવે હું છે યાર. કઈ વાંધો નથી, ખાલી એને આગલા ઘરનો નાનકડો દીકરો છે એના ધાર હાચવી લેવાનો છે. કઈ વાંધો નહી ડાલે, દીકરો તો હું હાચવી લઈ, પણ પૈસા ટકે સુખી હોય ને તો કે વાત જ નથી. આ કીધું છગને બધું કીધું ને. અને છગન કાકા તમે કાઢે તો જવાબદારી તમારી હો બધી બધી. કાલ સવારે કઈ રોન નો કાઢે એમ કઈ નહીં કાઢે, પણ તું છે ને સમજી વિચારી અને આ બધું ખાચી લેજે સમજી ગઈ. અને મેં કીધું કે જાજુ લાંબુ કરવું છે નહીં, એટલે કાલ આવે છે આપણે કુલર કરી દેવાના. હા કઈ વાંધો ના આવે પા. હાલાલ બેટા, હાલ બેટા ફૂલ વેર આગળ. હા અને એક એક પછી કરતો નહીં બાયરે નો કરતા. એમ નહીં આવો તમે આ કેમ આવી રીતના લીધું? એ ઉતાવળ માં નારિયેલ નો જોડે લાપે ડબલું રાખો હાથમાં. અને આ ઇતલવાર નો તેલા લાકડીન બંડો લઈ લીધો. ઓહો. અને જો હું શું કહું છું બેટા, જાય બે ગાયું છે ઘર માં અને બે બાયું. તો તમે જો મને તમારા મમ્મી ની ચોખવટ કહી દે, બે બાયું ની કહી દે. નણંદ દઈ છે મારે? નણંદ નથી, બે બાયું એટલે એક બા ને એક તું. સમજી ગઈ. જો આપણું ઘર છે અને આ બધી જમીન બમીન બધું ભાગ માં દઈ દીધું. મોટું હે, બહુ મજા આવશે મને તો અહીં રહેવાની. અને ઓલું મકાન જો લાઈટો ચાલુ રાખી આવજો. ને ઓલું રહ્યું ને એ આપણું મકાન, મારું તો કામ થઈ ગયું. એવું મોટું મકાન હે. અને લાઈટો એમાં ચાલુ થઈ છે બંધ જ થતી. મોરો તારી સોનાની ચાંચ, મોરો તારી રૂપાની પાંચ. હાલો બા, તમે લઈ લો કાકા જીવી જી કરવાની. અરે ઉમર ઉભો હો કે તમે સાહુ તો રાખો. તમાર ઘર માં એસી હશે ને? તો આ રૂમ માં એસી, ઓલા રૂમ માં 90 અને ઓસરી માં 70. એવી મસ્તી કરો મને સરખો જવાબ આપો ને. ફરી આમ બહાઈટ અને બાથરૂમ ની હાડી બહાઈટ. આ તમાર દીકરા બહુ મસ્તી કરે બા, સરખો જવાબ જ ન દેતા. આ મારો રોયો હે ને એવો છે. ઉભાયો મારે તો આંગળી નઈ મેળવ, મારે ખીસી લેવી જોઈએ કલર કરવાની. હેલો બેટા, હરવી હરવી. હાલો બેટા સુરે જો ઘર માં જાવ. આમ તો માર દીકરો કેવો રાજી થઈ ગયો. અને બેટા હવે આઈ નતે તમ બી હામો ખાઈ લ્યો. હા થાકી ગઈ છું હું હે ને, રસોઈ બનાવું છું પછી કાઈ થી હે ને તમે બધું કામ ઉપાડી લેજો. હા હા હું રસોઈ બનાવી ના. હા મમ્મી તમારે પાણી પીવું? હા ચા ભરી આવ. મમ્મી તમારે પાણી પીવું હે, પણ તમને બધી હવે ખબર પડશે કે મમ્મી તમારી પાસે હુકમ આવી છે ને હું કરવાની હે. આ બધું મારું જ હવે તો, અને તમારે તણી ને તો મારી સેવા જ કરવાની છે. હવે તમે જો ચિંકા બાપા તારે આવશે માર ભેગું હરિદ્વાર? ના બા મારે નથી આવું. કા મારા મમ્મી ભેગું જ રહેવું છે. આ કઈ વાંધો નહીં, હારું હાલ મમ્મી ભેગો રહે જામ નો રે. રાજી ખુશી થી ધ્યાન રાખજો.
અને ઉતરવા ચડવા બસ માં ધ્યાન રાખજો, અને બસ વાળા ભાઈ ને નંબર રાખજો કે ભૂલા ન પડી જાય, તો નકર અમે ક્યાં ગોતશું તમને. કઈ વાંધો નહીં બેટા, તમે ઉપાધિ કરો મારા ને કર હાજવજો, ઘરનું ધ્યાન રાખજો. મારે તો આજે કલે એક મહિને પાછું આવવું છે. બાર જવું છે તે ફરી લો. મમ્મી મારે ઘરે ભેગું છે. બાપા ભેગો જાને ના, અમે ઈ ના પાડે છે. ભલે યો બેટા, હાલો જા ભાઈ જા, તો પણ ના કરતો. હા બતર મમ્મી ને રાન ન કરતો. લાવ બાઠેલો, અલે બેટા લઈ જા હાલો, અને ધ્યાન રાખજો. હા તમ બાને મૂકવા જાવ હે, તમ બાને મૂકવા જાવ હે, ચલો મૂકવા જાવ. બાને બસ મૂકવા જાતો અકલ મઠી ની તે બાને મૂકવા ન જાવ બસ માં. વાંધો ને, પછી વાડીએ જવાના હું પાછા ઘરે આવવાના હું. વાડીએ જાવ ને પછી, અને રાખવાનું હું હે બપોરે. તમારી રીતે રાન નાખજો. હા હો જાવ તે આને બેટા જાવ, આવજો ધ્યાન રાખજો. હા ચલો લો. મમ્મી 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 પછી અડતો નહી હો મને. મમ્મી મમ્મી કરતો નોકર હું તારી. એમને કેમ મારા ભેગો જમવાનો બેઠો? પપ્પા મમ્મી ભેગો જમીશ. હે મમ્મી ભેગો જમીશ. તને ગમે હે તાર મમ્મી? હા કઈ હેરાન કરે હે? ના બધું ટાઈમો ટાઈમ ખાવા દે. એમણે બેટા જયારે તારી માં નતી ત્યારે તું મારે કયો દાંત કાઢી નતો, આવ્યા પછી કેમ કઈ બોલતો નથી, મૂંઝાઈ ગયો. પપ્પા અત્યારે દાંત કાઢ્યું. તૈયાર રાખી લઈ દોડ.
એમને ગયા વાત પાસે આવ્યા એ પણ મને હે ને ગામ માંથી વાવડ આવ્યા છે ને ઈ તારી ઓલી બાયરી રહી ને કે તને જોઈ નથી આવી તો તમને જોઈને આવી હે હે તો સાંભળ ઈ હે ને આપડી માલ મિલકત ને જોઈને આવી છે હા અત્યારે બધી બાયડી માલ મિલકત તો પેલા જોવે તાળ કે મોટી વાત નથી ને પણ ઈ એક જ વાત નથી મારી વાત પૂરી સાંભળ તું હા આપણે જીન કર્યો ને હા એને નિશાળે એના દોસ્તાર ને વાત કરી હશે ને છે ને એના દોસ્તાર ની મમ્મી એ મને કીધું હો આપણે જીન કર્યો ને એને ટાણે ખાવાય નથી દેતી અને ચીટકા ભરે ચીટકા મે બા જીનકા ને બધું પૂછી લીધું જીનકા એ મને બધું કીધું કે મને માર મમ્મી કાઈ હેરાન નત કરતી મને હારી રીતે રાખે તમે આવું ગામ નું નો માનો મારે ઈ કાઈ નથી કરવું ના તો હાલ આપણે જીરેલ આપણે સાનું મુનું જોવું છે હાલો હાલો શંકા નું સમાધાન કરી નાખો બેઠો ખઈ મારે નથી સાંભળવું ઉભી મમતા ઉભી થા ઉભી થા કાયા કા સૌરભ આમ જો કે દીધી ને અરે મામા અમારા દીકરા ને છોકરો કયું નું ખાવાનું માંગતો હતો અને લલસાવતી હતી લલસાવતી હતી હાલો મારી ઘરે મરો તમે કામ છે જેવું ચીજ જોયું હોય તમારી ગગી ને તમે આવી જાઓ થોડી ગયા પણ અમે નજરે જોઈશી તો ખોટું બોલસ અને એના બાપ ને કહી ન ફોન કર્યો મીઠો હજી નથી એના બાપે આમ તો મારા મોટારી તમે જાણતા નથી હજી કે તમારી દીકરી કી માઈલી ની છે
હેલો મિત્રો, જે માતાજી હું છું કૃષ્ણવેશ ધરભાઈ કિશોરી અને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. એમાં મે એક સાવકીમાનું પાત્ર થોડુંક નેગેટિવ નિભાવ્યું છે, તો તમને બધાને એમ થશે કે કિશોરીએ જેનકા સાથે આવું આવું કેમ કર્યું, પણ એક તમને બધાને દેખાડવા અને એના માટે નિભાવ્યું છે. બાકી જેનકો મને બહુ વાલો છે એટલે તમે કોઈ એવું ન સમજતા. અને મારો આ વિડીયો જો તમને ગમે તો મારા સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ ભગડ. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.